સેવા કરી નાખવા છે. હે, તો થોડો થોડો સપોર્ટ આપજો. અત્યારે તો અમે તૈયાર નથી એકતા, કારણ કે ફરી નથી એકતા. હેલો ફ્રેન્ડ, જય માતાજી. મિત્રો કેમ છો? બધા મજામાં, અને હું પણ મજામાં છું. અને અમે બધા અહીંયા બેઠા છે, એ પણ મજામાં છે, અને અમારો વિડીયો જોતા છે, એ પણ મજામાં છે. કા મને પેલા એ ભાઈ કે એ તો પણ કે કે આ આપણે પણ કે બેઠો કોણ આપણે બે સિવાય આયુષ ને માનસી. હે, જો ને એ ભૂંગળા ખાઈ દે ટકાળા. અને આમ થાય કે આપણો જે વિડીયો જોતા હોય એ મજામાં જ હોય ને, તું એટલા દાંત જ કડાળે, ગમે એ મજામાં ન આવી જાય. એવું છે? તો મને નતી ખબર, તમે જો ડુંગળી બાસ્કો બાંધી દીધું, આમાં કઈ નાની ન નીકળતી, તેમ કઈ કામે ન કરાતા, નોકરું ખાવું છે, ગજબ બે જતી હે. એમ થોડું હાલે લે, તે મેં શું કામ કરાવવાનું ના પડે, બધાય કામ કરાવવું જ છે તને. શાંતિ રાખો ને, તો ડુંગળી હારી કરાવવાલો. એ કઈ મારું કામ થોડું છે, તારું કામ છે. હારી કરાવો ને, નાની નાની કઢાવવામાંથી હાલો. ના ના હો, એ કામ આપણે ન ફાવે બાપા. તો મને એવો કંઈક વિચાર આવે છે આજતો, કોઈ જ કાંઈ કામ ન કરાવ્યું એમાં, ત્યાં આ છોકરીઓ તારો તો આ છોકરો છે, તે કંઈક પોરો જ ના મળવાનો મને તો. કાં એટલે તને શું વિચાર આવે? એવો વરી શું વિચાર આવે એમ કે તો કે કોને મને? હા મને તો જેવા વિચાર આવે કઈ કામ ન કરાવતા, માય ગયું એને કે તમારે બુપ્પા ને કરો વહી જવું છે. કેસો લગા મેરે મજાક, હું પણ આ કામે તો જાઉં ને, આ બધું કામ તો તારું કામ છે, મારું કામ થોડું છે. પણ હું થાકી જાઉં આખો દી કામ કરી કરીને. તે એ તો બધાય થાકી જાય, તું કઈ નવીન તો નથી? ના ના, માય ગયું આ છૂટા સેવા કરી નાખવા છે. હે ચાલ છૂટા. હા હું વાત કરે છે. અરે છૂટા છેડા કરીને વહી જાવું છે મારે, જો તેમ કઈ કામ કરાવતા નથી, શું ખોટું અહીં રહેવું મારે? તો હું બોલે છો એનું ભાન છે તને? નહીં. આમ જોતા કેવો મસ્તી નો બેબે છે. બેબે તો બોય છે. હા તે બેબે બોય જ કહેવાય છે. એટલે કે ભણો ભણો કઈ ના ભણવું અમારે. હે હા એમ નઈ, હું એમ કઉ તને આવો વિચાર આવ્યો કેમ મને એ ન ખબર પડી. કોને મને? હા કેમ એટલે છોટા શેડા નો વિચાર કેમ આવ્યો એમ મને એ ન કઈ કામ ન કરાતો ને, એટલે નકર કઈ બીજો વિચાર ન થાય. કિતનો કેલા વસ્ટોરિયા કેસરિયા તેરા, અને તું ગીત ગા મને તો આમ કરામ આમ થવાનું મન થઈ ગયું. એવું છે? તો હા છે. બસ કેવું છોટા શેડા એને કીધું એટલે તો કેવું કહી દીધું, મારું મૂડ હાવ ભાંગી ગયું, હાવ એટલે હાવ આપ થઈ ગયું યાર. લે એમાં દાંત કાઢ આમ જોવો તો છે. ઉભા રહે છૂટા છેડા ન કરવાનું? નહીં તો હું કવિ કરવું પડશે. હું આપણે રૂમ લઈને જાવ ક્યાં? ઈ હું સુરત. સુરત પણ થોડું જવાય, સુરત માં યાર કાંઈ અત્યાર કમાણી ના, હીરા માં ફૂલ મંદિર છે, કાંઈ ના સાચું. તો એ બધા સુરત હશે, શું ખાતા હશે એ બધા? એને ચાર પાંચ જણા ધંધો કરવા વાળા હોય કે નહીં, એટલે એ બધાને હાલ્યા કરે ને, આપણે હું એક કામે જાઉં ને તું તો બેઠી બેઠી ખાય, એટલે કાંઈ ન થાય ને. અરે હું પણ કામ કરીશ. તું શું કામ કરે? લે મારા હાથ પગ ના આપ્યા મને. તું કામ કરે કે આપણા આયુષભાઈ ને રાખે? આયુષ તો મોટો થઈ ગયો છે. કાંઈ નહીં તો એ ન રે. આયુષ પણ મોટો થઈ ગયો છે, અને હું મારે સુરત જવાનો જ વિચાર છે, બહુ એટલે બહુ જ વિચાર છે. સો ટકામાંથી ખાલી 20% નથી, બાકી આપણને સુરત જવાનો બહુ શોખ છે. એટલે શોખ છે એટલે કઈ હરવા ફરવા તો ન જવાનું. કા એમ નહીં, સુરત ન લઈ જાવ તો શું કરી લે? હું હા કાંઈ ન કરી લઉં. હા તો બસ, તો બેઠા રહ્યો ને. પણ જાવું જ છે એવો વિચાર છે. તો હું સાને ડુંગળી હારી કરતી કરતી થઈ ગઈ છું ઊભી. આપણે છૂટા છેડાની વાત આવી એટલે કાંઈ મને મજા ન આવી બરોબર, અને અશ્વિન કે છૂટા છેડા નથી કરવાનું એટલે એનું મોઢું થઈ ગયું છે ઓફ. તો મેં એમ કીધું હારવાનું નથી કરવા, તો પણ એને મને સુરત તો લઈ જવી પડે ને. તો પણ સુરત તો એમ કે સુરત ના નાની મને ઘર છે તાત્કાલિક વ્યા જઈ, સુરત જવા માટે પૈસા જોવે, 10,000 ડિપોઝિટ લે રૂમ વા એમને જોવાય. તે મારા પાસે હેરિયા કેટલા મારા પૈસા ના હોય, હા વાત કરે
એટલે તું મારા પાકીટ માંથી સોરી બોરી ના લેતી ને તો મને કહેજો. તમને મારો પર વિશ્વાસ નથી ને તો મને નથી, હાલો મારે છૂટા છેડા કરી નાખવાશે કાયુશ. એવું ન હોય, આમ તો વિશ્વાસ તો મને તારી ઉપર હોય જ તે, કેમ કે બંને જણા વસાય છે ને પેલા વિશ્વાસ જ હોવો જોઈએ, વિશ્વાસથી જ ઘર હાલે. એવું છે તો ઠીક, આયુષ દાંત કાઢે તો મને સુરત લઈ જવાની હું બોલું તો, અને નહીં કાઢે તો નહીં લઈ જવાનું, બરાબર? હો આજ આયુષ 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 દાંત ન કાઢ્યા, દાંત ન કાઢ્યા એવું છે, એ તો સ્માઈલ છે. આયુષ વાત તમારી ઉપર વિશ્વાસ નથી, હવે મારે શું કરવું આમાં બોલો. નથી કહી દે આયુષ, આયુષ એક માયક નથી રવા દે તો ટકલી તો છે ને, આમ તો વિશ્વાસ ન હોય ને એ તો બે જણા વસાય છે ને પ્રેમ જ ન રહે, કેમ કે વિશ્વાસ હોય વિશ્વાસથી જ ઘર હાલે, કેમ કે વિશ્વાસ તો એકબીજા ઉપર હોવો જ જોવે. સાચી વાત છે, એ એવી આપણે કઈ ટેન્શન છે નહીં, બરોબર? આજ ખાલી મસ્તી મજા કોઈ કા ઘડીક એવું હોય ને. તો હમણાં તો છે ને અમારા વિડીયો ઉતારવામાં બહુ કેવર આવે છે કા, કારણ કે મારે તૈયાર થવામાં કઈ તૈયાર નથી થતી, અને કઈ મોજ મજા કે નથી કરાતી, કઈ કોઈ દાંત નથી કઢાવડાવતા, થોડોક થોડોક કઢાવી પણ તો ન કઢાવી તો એમ થાય કે જો આવા વિડીયો જોવા ની મજા ન આવે એમ, અને મજા લાવી પડે, કારણ કે દાદા ઓફ થઈ ગયા એના 13-14 દિવસ જ થયા છે, પણ તોય થોડોક થોડોક દાંત કઢાવવા પડે, અને કઢાવી એટલે કોઈ કે નહીં આમ તો કા સમજવું હોય એ ન કે, હું કે વિડીયો તો ઉતારવો જ પડે, એમાં હાલે જ નહીં, હવે થોડા ખાટું ન તટકાય ને. એટલે એમાં એવું થાય કે જો અમે અમારા દાદાને કોઈ કંઈ ભૂલી તો નથી ગયા, પણ અમે જે દાંત કઢાવીને કોમેડી કરીએ ને એ થોડી ઘણી વિડીયોમાં કરવી પડે, કેમ કે તો માણસને વિડીયો જોવાની થોડીક મજા આવે, બાકી હા આમ ઉદાસ ઓલાથી ઉતારીએ તો માણસને વિડીયો જોવાનું કાંઈ ગમે નહીં, એટલે ઘણાને એવું વિડીયો જોઈને એમ થતું છે કે આવડા એને દાદાને ભૂલી ગયા, પણ અમે અમારા દાદાને નથી ભૂલ્યા, પણ વિડીયો માટે અમે થોડું ઘણું સ્માઇલ ને એવું બધું રાખીએ, કેમ કે હાવ સ્માઇલ ન રાખીએ તો વિડીયો સારો ન આવે કા. સાચી વાત છે, રાખવી જ પડે થોડી ઘણી તો, થોડું ઘણું આમ સ્માઈલ બોલવું પડે. સાચી વાત છે, બસ આપણે વરસી વાળી નાખે એટલે આપણે આમ ફરવા તો શું જવાનું, કારણ કે દર્શન કરવા જવાનું આમ થયું, આપણે ઓલો ફૂલપત્રાવા જવાનું જ છે કા. જવાનું આપણે, મસ્ત મસ્ત લોકો આવવાના છે, પણ અત્યારે તો થોડો થોડો સપોર્ટ આપજો, અત્યારે તો અમે તૈયાર નથી થઈ શકતા, કારણ કે ફરી નથી શકતા, કારણ કે દાંત નથી કઢાવી શકતા, એટલે કે એવું ન હોય કે સારા સારા જ જોવાના હોય એમ, કારણ કે નબળા આવી જાય, રોજ એમ આપણા ઘરે એવું ન હોય કે રોજ એમ સારું સારું જ છે આખું, કારણ ગાંઠિયાનું પણ આવી જાય. સાચી વાત, ના ના એ વાત તારી એકદમ સાચી છે અને રાઈટ છે, કેમ કે આપણે હમણાં થાય ઘેરે ને ઘેરે વિડીયો ઉતારીએ છીએ, બહુ સારા વિડીયો અમે સ્વીકારીએ છીએ કે અમારા વિડીયો બહુ અત્યારે સારા નથી બનતા, અમે જ કહીએ છીએ, અમે જ કહીએ છીએ અમારા વિડીયો નથી સારા આવતા, પણ એવું ન હોય કારણ કે એવા જોવા પડે. હા અમે અત્યારે મજબૂર છીએ આપણે, કેમ કે બહાર ફરવા નથી જઈ શકતા, કઈ બરોબર હડખી આમ કોમેડી નથી કરી શકતા, એવું બધું થાય છે. અમારે બહાર બસ નીકળવાનું છે, પણ થોડોક ટાઈમ આ દાદાનો થઈ જાય પછી અમે નીકળશું કા, એટલે બસ આપણે થોડા થોડા ખારા ખારા થામ લઈ લેવાના છે, એટલે બહુ આગું તો નહીં, હજી નાનો છે એટલે એને તડકો લાગી જાય બહુ આખું તો નથી જવાનું, કારણ કે આપણે બગદાણા છીએ, ભગુડા છીએ, કોટડા છીએ, ગોપનાથ છે, નકળંગ ને ગોપનાથ એક જ થાય કા? ના ના બે અલગ અલગ છે. ઠીક, આપણે એ બધે એ રૂટ લેવાનો છે, પછી તો આમ તો સુરાપુરા ધામ કા. હા સુરાપુરા ધામ ને પછી દ્વારકા ને બધે જવાનું છે, પણ હમણાં તો કે ભાઈ નિકાય એમ છે નહીં, થોડોક થોડો સમય જાય, મહિનો દોઢ મહિનો જાય પછી આપણે બધા રૂટ લેવાના છે કા. હા તો થોડોક ટાઈમ અમારા વિડીયો જોવો, અમને બધા સપોર્ટ આપો થોડોક થોડોક, કા અત્યારે આવશે એટલે પછી તમને નવા નવા વ્લોગ બતાવશું, થોડું ઘણું અત્યારે તમે એડજસ્ટ કરો, પછી તમને છે ને અમે સારા સારા વ્લોગ આપશું અને સારા સારા લોકેશન સારા સારા બતાવશું કા. સાચી વાત છે, એમાં આયુષ મોટો થઈ જાય ને એટલે અમે ક્યાંક બલૂનમાં ફરતા આવીશું, પછી વધારે જોવાની મજા આવશે, બરોબર? થાર લઈને હારો હાલો, તો અમે વિડીયો અહીંયા પૂરો કરીશું, અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, ફરી વિડીયોમાં મળશું, ત્યાં સુધી બાય બાય.